जर्सी थ्रो। लेक्चर में स्थित कृष्णाक ने लेने जोई आगर चलो स्थित कृष्णाक ने डेफिनेशन स्थित घर्षणा इने स्टैटिक फ्रिक्शन पण कहे छे, इने स्टैटिक फ्रिक्शन पण कहेवामां आवे छे। स्थित घर्षणा स्टैटिक फ्रिक्शन चलो एनी डेफिनेशन लखो के स्थित घर्षणाक ए જ્યારે કોઈ પદાર્થ સ્થિત ઘર્ષણ માટે જ્યારે કોઈ પદાર્થ કોઈ ટેબલ પર જ્યારે કોઈ પદાર્થ કોઈ ટેબલ પર સંપર્ક સપાટી એટલે કોઈ પદાર્થ ટેબલ ઉપર સંપર્ક સપાટી ને સમાંતર સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે। સમજાય વિદ્યાર્થી મિત્રો? સ્થિત ઘર્ષણ જ્યારે કોઈ પદાર્થ કોઈ ટેબલ પર સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણાંક બળ કહે છે। એટલે એક્ઝામ્પલ તરીકે કોઈ અહીંયા આ ટેબલ છે, ટેબલ પર કોઈ એક બુક્સ છે। હવે બુક છે એ શું કીધું છે કે આ કોઈ પદાર્થ છે એટલે બુક આવી ગઈ, આ ટેબલ આવી ગઈ, અને સંપર્ક સપાટીને સમાંતર એટલે આ જે સંપર્ક સપાટી એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે તમારા હથેળી, તમારા પામ અથવા તો કોઈ સપાટી પર કોઈ વસ્તુ રહેલી છે। જેમ કે અત્યારે મેં ટેબલ પર એક વસ્તુ રાખેલી છે, બુક રાખેલી છે, તો એ બુક અને ટેબલ પર કંઈક સંપર્ક થયો હશે। આનો આટલો એરિયા તમે ઝૂમ કરો અહીંયા, તો એ બે વચ્ચે કંઈક અહીંયા સંપર્ક થયો હશે, આ ટેબલ અને આ બુક વચ્ચે સંપર્ક છે, કંઈક જકડાયેલા છે, તો એ માઇક્રો પોઈન્ટ હોય છે, એમાં માઇક્રો ખાંચા હોય છે આવી રીતે ટેબલમાં,
અને બુકની અંદરના ખાંચા એક રીતે આવી રીતે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે આ જગ્યા છે ને એની જગ્યામાં આ બુકના પોઈન્ટ આવેલા છે એ અહીંયા ઝૂમ કરેલો ભાગ તમને દર્શાવ્યો છે તો એ કોઈ પદાર્થ છે એ સંપર્કમાં આવે છે કોઈ ટેબલના કોઈ સપાટીના કોઈ હાથની હથેળી પર કોઈ પદાર્થ મૂકેલો છે હાથની સપાટી પર બુક છે અથવા તો બેન્ચ પર રહેલી બુક છે તો એ સંપર્કમાં આવે છે તો જ્યારે કોઈ પદાર્થ કોઈ ટેબલ અથવા તો કોઈ પદાર્થના સંપર્ક સપાટીને સમાંતર દિશામાં એટલે સમાંતર દિશા જે સંપર્ક સપાટી છે એની સમાંતર દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણાંક એટલે કે સ્ટેટિક ફોર્સ કહે છે લાગતા બળને સ્થિત ઘર્ષણાંક અથવા તો સ્ટેટિક ફોર્સ કહે છે ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક ફોર્સ માટે આ સ્ટેટિક ફોર્સની ડેફિનેશન દઈ હવે સ્થિત ઘર્ષણ બળ છે એ ક્યારે જોવા મળે સ્થિત ઘર્ષણ બળ એ ક્યારે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એ સ્થિત ઘર્ષણ બળ એમને જોવા મળતું નથી ક્યારે કોઈ સપાટી પર સ્થિત ઘર્ષણ બળ એમને જોવા મળતું નથી તો સ્થિત ઘર્ષણ બળ એ જ્યારે કોઈ પદાર્થ સ્થિત ઘર્ષણ બળ એ ક્યારે જોવા મળે તો કે એમનેમ ક્યારે જોવા મળતું નથી એના પાછળના પણ ઘણા બધા કારણો છે સ્થિત ઘર્ષણ બળ એ જ્યારે કોઈ પદાર્થ કોઈ બીજી વસ્તુના બીજો કોઈ દળ ધરાવતી વસ્તુના સંપર્કમાં આવે સ્થિત ઘર્ષણાંકને સમજીએ સ્થિત ઘર્ષણ બળ એટલે શું કે જ્યારે કોઈ પદાર્થ બીજી કોઈ વસ્તુના સંપર્કમાં આવે ત્યારે જ ઉદ્ભવે છે તો એક વસ્તુ ક્લિયર થઈ વિદ્યાર્થી મિત્રો કે સ્થિત ઘર્ષણ બળ છે એ કોઈ વસ્તુના સંપર્કમાં આવે ત્યારે જ લાગે છે એટલે એ સિવાય સ્થિત ઘર્ષણ બળ જે છે લાગતું નથી જોવા મળતું નથી તો એના માટે મેઇન વસ્તુ એ કે એના સંપર્કમાં આવવું જરૂરી છે તો આ એનો મેઇન પોઈન્ટ છે એના સંપર્કમાં આવવું જોઈએ કોઈ વસ્તુના સપાટીના સંપર્કમાં આવવું જોઈએ સપાટીના સંપર્કમાં આવશે ત્યારે જ એ બળ જોવા મળે છે ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સ્થિત ઘર્ષણાંક બળ થઈ ગયા બાદ એની મર્યાદા થઈ ગઈ કે ક્યારે જોવા મળે છે આ પોઈન્ટ ક્લિયર થયો કે જ્યારે સંપર્ક સપાટી હશે ત્યારે જ તમને સ્થિત ઘર્ષણ જોવા મળશે તો અહીંયા લખવાનું સંપર્ક સપાટી ત્યારે સ્થિત ઘર્ષણાંક જોવા મળે છે ચલો એટલે સ્થિત ઘર્ષણાંક બળ એ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ બળના કારણે એક સમાંતર દિશામાં લાગતું બળ ઉત્પન્ન થાય છે અને એના કારણે સ્થિત ઘર્ષણ બળ લાગે છે એટલે સંપર્ક હોવો જોઈએ હવે જોઈએ કે હવે હું એ પદાર્થ પર બળ લગાડું છું હવે હું એ પદાર્થ છે અહીંયા ટેબલ પર એમ માસની બુક છે એના ઉપર હું બળ લગાડું છું પહેલાં સ્થિર હતી એટલે બધા દિશામાંથી લાગતું બળ સમાન હતું હવે હું એ પદાર્થ પર બળ લગાડું છું એફ જેટલું બળ લગાડું છું તો શું થશે તો કે જેમ જેમ બાહ્ય બળ એફ એટલે ફોર્સ જેમ બાહ્ય બળ એફ ફોર્સ વધારતા જઈએ જેમ બળ વધારતા જઈએ તેમ
જેમ જેમ બળ વધારતા જઈએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ જેમ જેમ બળ લગાડતા જઈએ એમ એમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધે છે, અમુક લિમિટ સુધી, અમુક હદ સુધી, અમુક હદ સુધી વધે છે. એટલે જેમ જેમ બાહ્ય બળ એફ વધારતા જઈએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે. અને ત્યારબાદ પદાર્થને સ્થિર રાખે છે, વધે છે અને ત્યારબાદ પદાર્થને શું કરે છે, સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ચલો હવે મેઇન બહુ ઝાઝા વાત નથી કરવી, બહુ મેઇન પોઈન્ટ ઉપર હું આવું કે સ્થિત ઘર્ષણના નિયમોની વાત કરીએ. સ્થિત ઘર્ષણના નિયમો ચલો શું છે, સ્થિત ઘર્ષણના નિયમો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ, ક્ષેત્રફળ પર આધારિત નથી. ચલો આ પોઈન્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સમજાય વિદ્યાર્થી મિત્રો? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ચાલો આરામથી જે છે એ પહેલો પોઈન્ટ સમજવા જેવો છે. હવે આનું તમને ડાયરેક્ટ આઈડિયા આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આનું પ્રેક્ટિકલ જ છે. તમને આ તો નિયમ કીધો, બાકી એમને ખબર પણ પડે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે કે નહીં. તો કે ના, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એનું એક્ઝામ્પલ યાદ કરી જુઓ તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આધારિત નથી એનું એક્ઝામ્પલ આપવું હોય, તમને કોઈ પૂછે કે સ્થિત ઘર્ષણાક બળ છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી, તો એનું એક્ઝામ્પલ કઈ રીતે આપશો? ચલો જો જોઈએ કઈ રીતે. સપોઝ કે આ કોઈ સપાટી છે, એકદમ પ્લેનમાં છે એટલે કે સમતલમાં છે, અને અહીંયા એક આવું બેરર છે, સિલિન્ડર છે. સપોઝ કે ગેસની બોટલ જ લઈએ, ગેસ છે આપણે ઘરે જે આવે છે એલપીજી,
तो हवे आना पर जे बल लागे छे एना कारणे जे घर्षण उत्पन्न थाय छे विरुद्ध दिशामां स्थित घर्षण अने ई वधतुं जाय छे अने पदार्थनी गतिने धीमी करे छे तो एना नीचेना बॉटमना क्षेत्रफळ बॉटम एटले के नीचेना भागना नीचेना क्षेत्रफळ पर आधारित बस संपर्क होवो जोईए क्षेत्रफळ पर आधारित नथी संपर्क थतो होवो जोईए क्षेत्रफळ पर आधारित नथी पण हा द्रव्य पर आधारित छे द्रव्य पर आधारित छे द्रव्य पर 100% आधारित छे जेम के सपोज के एक छे ए लोखंड छे अने लोखंड ऊपर कोई पदार्थ ने तमे धक्को मारो छो लोखंड माटे तो एना माटे एफ जे छे स्थित घर्षणांक वधी जशे पछी एनी जग्याए पाणी थी थोड़ू भरेलू अथवा तो लोखंडनी प्लेट ज छे पण एनी ऊपर ओइल हूँ राखी दऊं तो मटीरियल चेन्ज थई गयुं छे लोखंड ज पण जे संपर्क सपाटी छे ई चेन्ज थई गई तो संपर्क सपाटी ओइलवाड़ी थई गई तो ए तो झड़पथी वधारे एटले फ्रिक्शन घटशे तो आ एमसीक्यू माटे खास याद रखजो क्षेत्रफळ पर आधारित नथी आ एमसीक्यू याद रखवानो छे क्षेत्रफळ पर आधारित नथी પણ દ્રવ્યના જાત પર દ્રવ્યના જાત પર કે કયું મટીરિયલ છે એના પર આધારિત છે જો એના ઉપર ઓઇલ અથવા તો ગ્લિસરીન એવું કોઈ લિક્વિડ લગાડવામાં આવે તો પદાર્થ સીધી ગતિ કરવા માંડશે તો સમજાય વિદ્યાર્થી મિત્રો ચાલો સમજાયને વિદ્યાર્થી મિત્રો સંપર્ક સપાટી પર આધારિત છે અને દ્રવ્યના જાત પર આધારિત છે ક્ષેત્રફળ પર આધારિત નથી ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો હવે આગળનો બીજો પોઈન્ટ જોઈએ આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બીજી મર્યાદા બે જ નિયમ છે મેઇન તો એમાં આનો નિયમ છે એ ફર્સ્ટ છે નિયમોમાં પહેલો હવે બીજો નિયમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબબળના સમપ્રમાણમાં છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબબળના સમપ્રમાણમાં છે લંબબળના સમપ્રમાણમાં છે ચલો સમજાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબબળના સમપ્રમાણમાં છે હવે લંબળ જે છે એ તમને ખબર હોવી જોઈએ સપોઝ કે આ સપાટી આ કોઈ દળ આ જે બળ લાગે છે એફ આ એનું લંબળ નોર્મલ ફોર્સ અથવા તો રિએક્શન ફોર્સ આ વેઇટ ફોર્સ એમ જી અને આ જે છે એ ઘર્ષણાંક બળ ઘર્ષણ બળ આ છે બાહ્ય બળ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના એટલે રિએક્શન ફોર્સ નોર્મલ ફોર્સના સમપ્રમાણમાં જ હોય છે તો એ સમજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લંબ બળના સમપ્રમાણ હોય છે આમ લખી શકાય સ્ટેટિક ફ્રિક્શન પ્રોપોર્શનલ ટુ એન સ્ટેટિક ફ્રિક્શન પ્રોપોર્શનલ ટુ એમ તેથી આમ પણ લખી શકાય એફ એસ મહત્તમ ઘર્ષણ છે એટલે મેક્સિમમ પ્રોપોર્શનાલિટી હટાવો તો ત્યાં અચળાંક આવશે તો મ્યુ એસ અચળાંક છે ઇક્વલ ટુ મ્યુ એસ અને નોર્મલ ફોર્સ લેવાનો છે મ્યુ એસ નોર્મલ ફોર્સ ચલો તો એફ એસ મેક્સિમમ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન આવું થશે ચ
चलो समझे विद्यार्थी मित्रों, ज्या म्यूएस ત્યાં μs એ સ્થિત ઘર્ષણાંક છે. μs એ શું છે? સ્થિત ઘર્ષણાંક છે. ચલો સમજાવી વિદ્યાર્થી મિત્રો, તો એ સંપર્ક ક્ષેત્રફળ આધારિત નથી, સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી, સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. ચલો હવે μs છે એ કોની પર આધારિત છે? તો કે μs એ સંપર્ક સપાટીના પ્રકાર, જો ક્ષેત્રફળ નહીં પણ સંપર્ક સપાટીના પ્રકાર, પ્રકાર મેં તમને સમજાવ્યો એમ કે ગ્લિસરીન લગાડેલું હોય, ઓઇલ લગાડેલું હોય, તો સંપર્ક સપાટીના પ્રકાર તથા દ્રવ્યની જાત, તથા દ્રવ્યની જાત તથા તાપમાન, તથા તાપમાન, જો આ બધા ઉપર સંપર્ક સપાટીના પ્રકાર, દ્રવ્યની જાત, તાપમાન પર આધારિત છે, આ બધા પર આધારિત છે, પછી μs એ એટલે કે સ્થિત ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક એ એકમ રહિત છે, એકમ રહિત છે. ચલો સ્થિત ઘર્ષણાંક કેવું છે વિદ્યાર્થી મિત્રો? એકમ રહિત છે, એટલે ડાયમેન્શન લેસ છે, પરિમાણ પર આધારિત નથી, પરિમાણ પર આધારિત નથી. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો μs જે છે પરિમાણ પર આધારિત નથી? સ્ટેટિક ફ્રિક્શન એ તો જોઈએ. કે fs મેક્સિમમ ઇક્વલ ટુ μs ઇન્ટુ નોર્મલ ફોર્સ, તો μs ઇક્વલ ટુ શું થશે? સ્ટેટિક ફોર્સ અને નોર્મલ ફોર્સ બંનેનો ગુણોત્તર છે, અને આ બંને ફોર્સના યુનિટ છે એ ન્યૂટન અપોન ન્યૂટન આવું થશે, તો ન્યૂટન ન્યૂટન કેન્સલ, તો μs જે છે એનો એકમ હોતો નથી, એકમ નથી, કારણ કે બંને બળનો ગુણોત્તર છે, μs છે એ બળનો ગુણોત્તર છે, ગુણોત્તર છે, બાહ્ય ઘર્ષણ બળ અને નોર્મલ ફોર્સ, ઘર્ષણ બળ, ઘર્ષણ બળ અને μs શું છે? તો કે ઘર્ષણ બળ અને નોર્મલ ફોર્સ, નોર્મલ ફોર્સને ગુજરાતીમાં કહે લંબળ, લંબળ, લંબળ નો ગુણોત્તર છે, ઘર્ષણ બળ નોર્મલ લંબળનો ગુણોત્તર છે. સ્થિત ઘર્ષણાંક છે એ આ છે, સ્થિત ઘર્ષણાંકની બીજી ડેફિનેશન. સ્થિત ઘર્ષણાંક, ઘર્ષણાંક એટલે ઈજ અચળાંક એવું દર્શાવે છે, સંધિ છૂટી પડે તો, તો એ ઘર્ષણ બળ અને નોર્મલ ફોર્સનો ગુણોત્તર દર્શાવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો,
ચલો વિદ્યાર્થી મિત્રો આરામથી આજના જે મેઇન મેઇન ટોપિક છે એનું એક રિવિઝન જોઈ લઈએ. સ્કીપ રિવિઝન સ્થિત કૃષ્ણાંકની ડેફિનેશન જ્યારે કોઈ પદાર્થ ટેબલ પર સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત બળ ઘર્ષણ બળ જે છે એ સંપર્ક સપાટી ઘર્ષણ બળ અને જ્યારે કોઈ પદાર્થની બીજી વસ્તુના સંપર્કમાં આવે ત્યારે જ ઉદ્ભવે છે. એના ઉદ્ભવના કારણ જોઈએ. માઇક્રો સરફેસનો પોઈન્ટનો ચર્ચા કરી કે માઇક્રો સરફેસ ટચ થતી હોય ત્યારે પણ જોવા મળે છે. ત્યારબાદ જેમ જેમ બાહ્ય બળ વધારતા જાય તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક બળ સુધી વધે છે અને અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. પછી નિયમો જોયા. બંને નિયમો એના એક્ઝામ્પલ પરિમાણ પર રહી પરિમાણ રહી છે શા માટે એની ચર્ચા કરી. બંનેના યુનિટ ફોર્સનું છે એટલે લેક્ચરથી આના MCQ જોશું નીટને રિલેટેડ.